એચબીએન ટીવી ન્યૂઝ સરસ્વતી તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવા ખેડૂતોની ઉગ્ર માંગ. ખેતરમાં નિષ્ફળ પાકની હોળી કરી ખેડૂતોએ વિરોધ કર્યો. સરસ્વતી તાલુકાને અછતગ્રસ્તમાંથી બાકાત રાખવામાં આવતા ખેડૂતોનો ઠેર ઠેર વિરોધ. પાટણ જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જેમાં ખેડૂતોને કપાસ, એરંડા, બાજરી, જુવાર, કઠોળનું વાવેતર કર્યું હતું, પણ ભારે વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું, જેમાં સરકાર ખેડૂતોને વળતર આપે એ માટે અનેક પ્રકારની રજૂઆતો કરવામાં આવી હતી, પણ સરસ્વતી તાલુકાને અછતગ્રસ્તમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. ત્યારે સરસ્વતી તાલુકાના 72 ગામના ખેડૂતોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે, જેથી સરસ્વતી તાલુકાના કોઈટા ગામના હેમણીપુરામાં નિષ્ફળ પાકની હોળી કરી ખેડૂતોએ વિરોધ નોંધાયો હતો. સરસ્વતીના રવિયાણા ખેડૂત જયેશ ઠાકોરે જણાવ્યું હતું કે ખેડૂતોને સહાય પેકેજમાં સમાવેશ કરો અને વળતર આપો તેવી માંગ કરી હતી, અને જો વળતર નહીં આપવામાં આવે તો સરસ્વતીના તમામ ખેડૂતો એકત્ર થઈ પાટણ કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી ઉપવાસ પર ઉતરી આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી. સરસ્વતી તાલુકાને અછતગ્રસ્ત જાહેર નહીં કરાય તો આગામી દિવસોમાં રોડ પર ઉતરીશું તેવું હેમણીપુરાના સારજીજી ઠાકોરે જણાવ્યું હતું. રિપોર્ટર બિપિન ઠાકોર, સરસ્વતી. તેના માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, તેના વિશે આપણે ખેડૂતોની કૃષિ તેના માટે શું અભિપ્રાય આપી રહ્યા છે? અમારે સરસ્વતી તાલુકો અછતગ્રસ્તમાં લેવામાં આવ્યો નથી, ખેડૂતોને કોઈ સહાય આપવામાં આવી નથી. તમામ અમારા જિલ્લાના 100 તાલુકાને અછતગ્રસ્તમાં લીધા છે. અમારા 3 તાલુકામાં અમારા સરસ્વતી તાલુકામાં મોટું નુકસાન છે. એમાં અમને અછતગ્રસ્તમાં લેવા આવ્યા નહીં અમારા ખેડૂતો. તો અમારા ખેડૂત ભાઈની માગણી એવી છે કે આ સરકાર અમને તાત્કાલિક અમને સહાય આપે, અમારી વાત હોભળે, અમારો અવાજ એટલા ઊંધો જાય એવી અમારી વાત હોભળે. અને અમારે ખેડૂતોને મોટું નુકસાન છે, અને એમાં કપાસ, એરંડા, રાઈડો, બિયારણ આપણે જે મોંઘા ભાવના અને દવાઓ મોંઘા ભાવની કપાસમાં શોર્ટેજ થઈ તો ખેડૂતને મોટા પાયે 20-25 હજાર વીઘે ખર્ચો થયો છે. ખેડૂતને 2000 ને 1000માં ફો લઈને મેલી પડો છો. તો હવે અમે એમ કહેવા માગે છે ખેડૂતો કે અમાને 25 હજાર ને તમે સહાય આપો તો પોહાય એવી નહીં, અને સહાય નહીં આપો તો અમે અમારા રીતે ઉગ્ર આંદોલન કરી અને અમે સહાય મેળવવાનો પ્રયત્ન કરીશું. નહીતર તમને અમે આવતા સમયમાં જે તાલુકા જિલ્લાની ચૂંટણીઓ આવે છે એમાં તમને આમાં મોટો અસર પડશે. એવા અમારા ખેડૂત ભાઈઓ આવો, જાગો ખેડૂત ભાઈઓ જાગો, અને સરકાર ભાઈ ન્યાય માગો. તેના વિશે તમે શું કહેવા માગો? સરસ્વતી તાલુકાને 72 ગામડાને આ ચાલુ સાલે વધુ વરસાદ પડવાથી ભારે નુકસાન થયેલું છે. દરેક ખેડૂતને વીઘે 25-20 હજાર જેટલું નુકસાન થયેલું છે. આ સરકાર સરસ્વતી તાલુકાને વારંવાર અન્યાય કરે છે, તો આ અન્યાયને તાત્કાલિક પુનઃ સર્વે કરાવીને રાહત પેકેજ જાહેર કરે એવી તેવી અમારી ખેડૂતોની રજૂઆત છે. અને આ જો રજૂઆતને ધ્યાને નહીં લેવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટરમાં શ્રીમાં રજૂઆત કરી અને ગાંધી ચિંધ્યા માર્ગે અમને તો ઉપવાસ પર બેસીશું. ખેડૂતો અને ખેડૂત સાથે પણ આપણે વાત કરવા માગીશું. શું તે કહેવા માગી રહ્યા? પાટણ જિલ્લાના 9 તાલુકા છે. 9 તાલુકામાંથી 3 તાલુકાઓને વંચિત રાખવામાં આવેલા છે. તેમાં અમારો સરસ્વતી તાલુકો પણ અસરગ્રસ્ત જાહેર કરવામાં આવેલો નથી. શું આ સરકાર સરસ્વતી તાલુકાને શા માટે વંચિત રાખી રહી છે? જો આવતા સમયમાં ખેડૂતોને સહાય આપવામાં નહીં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે અને રોડ ઉપર આવવાનું થશે, તો પણ ખેડૂતો આવવા તૈયાર છે. માટે સરકારને અમારી વિનંતી છે કે ખેડૂતોને મજબૂરથી રોડ ઉપર ના આવવું પડે અને આંદોલન ના કરવું પડે તે ધ્યાને રાખી અને સરકાર તાત્કાલિક કલેક્ટરશ્રીને મારી નમ્ર વિનંતી છે કે તમામ ખેતરોમાં સર્વે કરે અને સર્વે કરી અને સરસ્વતી તાલુકાના ખેડૂતોને સહાય આપે. એચપીએન ટીવી ન્યૂઝ સાથે બિપિન ઠાકોર.